અબડાસા તાલુકાના નલિયા ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ગુજરાતના વડગામના ધારાસભ્ય એવા જિજ્ઞેશ મેવાણીની 20/4/2022 રાત્રે વિના કોઈ જાણકારી આપે ગેરબંધારણીય રીતે પાલનપુર પોલીસ સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને આસામ લઈ જવામાં આવ્યા છે, જે અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અબડાસા દ્વારા વહેલી તકે રિહા કરવામાં આવે તે અંગે આવેદનપત્ર આપી નલિયા પોલીસ સ્ટેશનના PSI VR ઉલવાને આ આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે. વડગામના લાડકુ ધારાસભ્ય એવા અને દલિત સમાજના નેતા જિજ્ઞેશ મેવાણીની તારીખ 20/4/2022 રોજ રાત્રે વિના કોઈ જાણકારી આપે પાલનપુરથી ધરપકડ કરવામાં આવી હતી, જે ગેરબંધારણીય છે. એમને અગાઉથી કોઈ જાણકારી આપવામાં આવી નથી, તે સાથે તેમના પરિવારના લોકોથી ની સાથે પણ વાત કરવા દેવામાં આવી નથી અને એમના વકીલ સાથે વાત ના કરવામાં આવે દીધી છે, જેને લઈને વકીલ સાથે પણ વાતચીત કરી શક્યા નથી, જેને લઈને સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવી છે, જે સ્પષ્ટ દેખાય છે. કાયદાનો દુરુપયોગ સરકાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી રાતોરાત ધરપકડ કરી અને આસામ પોલીસે ગુનો દાખલ કર્યો છે એ વ્યાજબી નથી. આ આવેદનપત્ર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવે છે કે આસામ પોલીસે વહેલી તકે જિજ્ઞેશભાઈને રિહા કરે અને કરેલ કેસ રદ કરે, અન્યથા કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જાગૃત લોકો દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉઠાર રજાક આલિમમાદ પ્રમુખ RDAM અબડાસા, ઇકબાલભાઈ જત ઉપપ્રમુખ, શોકતભાઈ સુમરા, યોગેશ દેવજી, આશીષ મહેશ્વરી, રસિક મહેશ્વરી, સંજોટ રાજેશ, લોકો અન્ય જોડાયા હતા અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી કે જે ગેરબંધારણ રીતે ધરપકડ કરવામાં આવી છે અને કિન્નાખોરી રાખવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની આસામમાં સરકાર હોય જે દ્વારા કિન્નાખોરી રાખી અને મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યું છે અને આ અંગે આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે ઝડપથી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, જે દલિત સમાજના સમગ્ર દલિત સમાજના મોટા નેતા છે, આવા નેતાની સાથે આ રીતે બેહુદું વર્તન કરવામાં આવ્યું છે અને રાતોરાત નિર્દલીય ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે, જે ગેરબંધારણીય હોવાનું જણાવવામાં આવ્યું છે. આ અંગે આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે તેમને ઝડપથી રિહા કરવામાં આવે અને અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. વડગામના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીને તારીખ 20/4 રોજ આસામ પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી એના કુટુંબજનો સાથે વાત કરવામાં દેવામાં ન આવી નહોતી અને એના વકીલ સાથે પણ વાત કરવા દેવામાં આવી નહોતી. આ હિટલરશાહી સરકારની કિન્નાખોરીને લીધે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. આજે કોઈનો પણ વિરોધ કરો એ તમામે તમામનો એક નોર્મલ નાગરિકનો બંધારણીય હક છે કે વિરોધ કરે. આજે વિરોધને કરવામાં જે આવે છે એને દબાવી દેવામાં આવે છે, એના અવાજને, એના માટે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે. તમામ લોકો બીજા બોલે છે એના ઉપર ફરિયાદ નથી થતી, જ્યારે જિજ્ઞેશ મેવાણી ઉપર ખોટી ફરિયાદ કરી અને એને આસામ પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને તમામ સંગઠનોની માંગ છે કે જિજ્ઞેશભાઈને તાત્કાલિક રાહે રિહા કરવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અબડાસા દ્વારા નલિયા પોલીસ સ્ટેશને જેલભરો આંદોલન સ્વરૂપે અમે આવેદનપત્ર પણ આપ્યું છે કે જિજ્ઞેશભાઈને તાત્કાલિક રાહે રિહા કરવામાં આવે, અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અબડાસા દ્વારા પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જવાબદારી તમામે